નમસ્કાર મિત્રો તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે જે વન્યજીવને લગતા પ્રશ્નોની સિરીઝ શરૂ કરી છે તેમાં આજે આપણે ભાગ નંબર સાત છે જોવાના છે અને આજનો ટોપિક છે મત્સ્ય અને દરિયાઈ જીવસૃષ્ટિ તો જોઈએ હવે દુનિયાનો સૌથી લાંબો કરસલો કયો છે તો તેનો આન્સર આવશે કોકોનેટ ક્રેવ જ્યાં કોકોનટ ક્રેપ છે એ દુનિયાનો સૌથી લાંબો કરસલો છે ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતી માછલી કઈ છે તો તેનો આન્સર આવશે ફેટ પોમરો ફેટ એ ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતી માછલી છે બ્લૂ વહેલું સરેરાશ વજન કેટલું હોય છે તો તેનો આન્સર આવશે આઠ હજારથી બાર હજાર મતલબ કે એસી થી એકસો વીસ મેટ્રિક સૌથી ઝડપી ફરતી માછલી કઈ છે તો તેનો આન્સર આવશે સેલ ફીશ તો કે આ જે સેલ ફીશ છે એ સૌથી ઝડપી ફરતી માછલી છે દુનિયાની સૌથી વધુ

રમતીયાળ પ્રાણી ક્યુ છે તો તેનો આન્સર આવશે ડોલ ફીન કઈ માછલી તેના આખા શરીર વડે સ્વાદ પારખી શકે છે તો તેનો આન્સર આવશે કેટ ફી દરિયાઈ સૌથી લાંબી સપટી માછલી કઈ છે તો તેનો આન્સર આવશે હેલી બુટ તો કે આ હેલી બુટ છે એ દરિયાઈ સૌથી લાંબી સપટી માછલી છે કઈ માછલી જે પાણીની બહાર કેટલાય દિવસો સુધી જીવિત રહી શકે છે તો તેનો આન્સર આવશે મેઢક માછલી તારા માછલી મતલબ કે સ્ટારફિશ ક્યાં ફાઈબર મતલબ કે સમુદાયમાં આવે છે તો તેનો આન્સર આવશે એકી નોડર મેટા જેને સુળતવસી પણ કહે છે જે આ તારા માછલી છે એ કયા સમુદાયમાં આવે છે તો તેનો આન્સર આવશે એકી નોડર મેટા જેને બીજા શબ્દની અંદર અથવા બીજા અર્થની અંદર સુળ ત્વસી કહે છે માછલી કઈ રીતે શ્વાસ લેશે તો તેનો આન્સર આવશે ગિલ્સ મતલબ કે સુઈ દ્વારા દુનિયાની સૌથી ધીમી ફરતી માછલી કઈ છે તો તેનો આન્સર આવશે ઇન્ડો પેસિફિક દરિયાઈ ઘોડો દુનિયામાં માછલીનો સૌથી ઝેરી વર્ગ કયો છે તો તેનો આન્સર આવશે સ્ટોન માછલીઓ ટૂંકા અંતર માટે સૌથી ઝડપી માછલીનો વર્ગ કયો છે તો તેનો આન્સર આવશે મારલીસ

કઈ છે તો તેનો આન્સર આવશે હિલચા ભારતીય એન્ડ્રોમોન્ચ માછલી હિલચા છે એન્ડ્રોમોન્સ માછલી કઈ છે અથવા એન્ડ્રોમસ માછલી એટલે શું તો તેનો આન્સર આવશે જે માછલી દરિયામાંથી નદીમાં પ્રજનન માટે જાય તેને એન્ડ્રોમોન્સ માછલી કહે છે ભારતમાં ફક્ત તાજા પાણીમાં રહેતી માસલીનો માસલીના વર્ગ ક્યા છે તો તેનો આન્સર આવશે કાર્પ નાની સાઈઝના કાર્પને શું કહે છે તો તેનો આન્સર આવશે મીનો કયા સમયગાળામાં પ્રથમ માસલી ઉત્પન્ન થઈ હતી તો તેનો આન્સર આવશે સિલુરિયન સૌથી મોટી ફ્લાઇંગ માછલી કઈ છે તો તેનો આન્સર આવશે કિસ ક્યુરસ કલિફોર્નિક્સ કિસ ક્યુરસ કલિફોર્નિસ સૌથી મોટી ફ્લાઇંગ માછલી છે સૌથી મોટો કાર્પ કયો છે તો તેનો આન્સર આવશે કેટલો કારણીઓ સાય મેન્સીસ કેટલો કારણીઓ સાય મેન્સીસ એ સૌથી મોટો કાર છે સૌથી મોટી રે માછલી કઈ છે તો તેનો આન્સર આવશે રે સૌથી નાની શાર્ક કઈ છે તો તેનો આન્સર આવશે ડોગ ફિશ સૌથી મોટી માંસાહારી માછલી કઈ છે તો તેનો આન્સર આવશે ગ્રેટ વ્હાઇટ શાર્ક જ્યાં ગ્રેટ

દુનિયામાં તાજા પાણીમાં રહેતી સૌથી મોટી માછલી કઈ છે તો તેનો આન્સર આવશે દક્ષિણ અમેરિકાની સરાપેઈમાં તથા યુરોપિયન ગિઓન જે દુનિયામાં તાજા પાણીમાં રહેતી સૌથી મોટી માછલી છે સૌથી મોટી પાંખોવાળી રે માછલી કઈ છે તો તેનો આન્સર આવશે ડેવિલ રે જ્યાં ડેવિલ રે એ સૌથી મોટી પાંખોવાળી રે માછલી છે કયા વર્ગમાં માછલીની સૌથી વધુ જાતો જોવા મળે છે તો તેનો આન્સર આવશે પર્સી ફોર્મ્સ જે પર્સી ફોર્મ છે અથવા પર્સી ફોર્મ્સ વર્ગમાં માછલીની સૌથી વધુ જાતો છે એ જોવા મળે છે કયા વર્ગમાં દુનિયાની સૌથી વધુ ઝેરી માછલીઓ હોય છે તો તેનો આન્સર આવશે સ્કોર્પીનો ફોર્મિસ તાજા પાણીમાં રહેતી માછલીની જાતો કેટલી છે તો તેની આન્સર આવશે ત્રેવીસો જાતો માછલીની કુલ કેટલી જીવંત જાતો છે તો તેનો આન્સર આવશે પચીસ હજાર જાતો શાર્કની કેટલી જાતો જોવા મળે છે તો તેનો આન્સર આવશે બસો પચાસ જાતો સૌથી ભયાનક શાર્ક માછલી કઈ છે જે માનવ ભક્ષી તરીકે ઓળખાય છે તો તેનો આન્સર આવશે વ્હાઈટ શાર્ક માછલીના મોટા સમૂહને શું કહે છે તો તેનો આન્સર આવશે સ્કૂલ અથવા સુલ છે એ માછલીના મોટા સમૂહને કહે છે સૌથી જૂની પાલતુ માછલી કઈ છે તો તેનો આન્સર આવશે કોમન કાર્પ જે કોમન કાર્પ છે એ સૌથી જૂની પાલતુ માછલી છે કઈ માછલી સૌથી વધુ રંગીન હોય છે તો તેનો આન્સર આવશે ટ્રોપિકલ ઇન્ડલેન્ડ પાણી તથા સરોવરમાં સૌથી વધુ શક્તિશાળી દરિયાઈ વિદ્યુત માછલી કઈ છે તો તેનો આન્સર આવશે ટોપિન્ડો રે જે આ ટોપિન્ડો રે એ સૌથી શક્તિશાળી અને દરિયાઈ વિદ્યુત માછલી છે માછલીની ઉંમર કઈ રીતે જાણી શકાય છે તો તેનો આન્સર આવશે સ્કેલ મતલબ કે ઢીંગડા તથા વેસ્ટિબલ્યુઅર એપરેટ્સ સ્ટીવર્ડના કેટલા પગ હોય છે તો તેનો આન્સર આવશે દસ તો થેન્ક યુ જય હિન્દ જય ભારત